સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયોઝ ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસી ના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ સૌ પ્રથમ એ ટોપિકનું લિસ્ટ જોઈએ

અને ચોથું વખત ટોપિક છે મિત્રો કેટલ આઇલેન્ડ પ્રશ્ન થઈ શકે ને ભાઈ કઈ જગ્યાએ આવેલો છે શા માટે ઇમ્પોર્ટન્ટ છે કયા રાજ્યમાં છે કોઈ નદી છે કે સરોવર છે કે સમુદ્રમાં છે તો આપણે તમામ પ્રકારની વાત કરવા છે મિત્રો આગામી લેક્ચરમાં તો શરૂ કરીએ તો પ્રથમ ટૉપિક છે રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન નેશનલ હાઇડ્રોજન મિશન તો તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે નેશનલ હાઇડ્રોજન મિશન છે એનું લોકાર્પણ કરવાની જાહેરાત કરી છે ઇવન તેનો ઉદ્દેશ્ય તો કે ભારતને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો ઉદ્દેશ્ય અથવા તો મિશનનો ઉદ્દેશ્ય રહેલો છે મેં શરૂઆતમાં પણ કીધું કે ઇન્ડિયા ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન બરાબર એનર્જી ઇન્ડિપેન્ડન્ટ બનવા માંગે છે તો ક્યાંક ને ક્યાંક ઉર્જાની જે આપણે આયાત ઉપર ડિપેન્ડન્ટ છીએ ત્યાંથી દૂર થઈએ અને સોએ સો ટકા ઉર્જાનું ઉત્પાદન આપણે ઇન્ડિયામાં થાય ઈવન એની નિકાસ પણ કરતા થઈએ

ઓલરેડી બજેટ ની અંદર તમે વાત છો ને તો નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન ની વાત હતી એવું હો તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ઉપર જ એનો આખો બજેટની સ્પીચ જોજો સો એમાં તમને મળશે કે ક્યાંક ને કક આવી એક હાઇડ્રોજન એનર્જી મિશન માટે વાત થયેલી હતી અને ત્યાંથી લઈને અત્યાર સુધી ઘણી વખત કરંટમાં આવતું રહ્યું છે ફરી પાછું વડાપ્રધાને ઉલ્લેખ કરેલો હતો તો ઇમ્પોર્ટન્ટ છે જોઈ લેશો આપણે આખો જેનો ઉદ્દેશ્ય શું હતો તો કે ગ્રીન એનર્જી રિસોર્સમાંથી હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા સક્ષમ બનાવવાનો છે સો ઇન્ડિયાને એ પ્રકારે ડેવલપ કરવું છે કે ગ્રીન એનર્જીના જે રિસોર્સિસ છે એમાંથી હાઇડ્રોજનનું ઉત્પાદન કરવું સિમ્પલ છે જેમ કે એચ ટુ ઓ રહેલું છે તેમાંથી આપણે એને કા ઉર્જા આપીશું તો અલગ થશે ટુ એચ ટુ અને ઓ ટુ સો અહીં જે છે હાઇડ્રોજનનું ઉત્પાદન થાય છે અને એઝ અ ફ્યુલ તરીકે યુઝ કરવાનું અને કહેવાય ને ઉર્જા ઉત્પાદન કરવાની તો આ કંઈક આ ક્ષેત્ર ભારતને સક્ષમ બનાવવાનો ઉદ્દેશ આમાં ઝલકાઈ રહ્યો છે હાઇડ્રોજન વિશે વાત કરીએ હાઇડ્રોજન ફ્યુલ શું છે

તો ખૂબ જ હળવું હોવાથી ક્યાં હશે તો કે હવાથી પણ હળવું છે એટલે ઉપરના સ્તરમાં હોય ઉપરના સ્તરમાં હોય શું ત્યાંથી હાઇડ્રોજન લેવું તો મુશ્કેલ થઈ જાય એટલે નીચેના લેયર ઉપર તમે જુઓ ને તો હાઇડ્રોજન જે છે ને શુદ્ધ સ્વરૂપે ભાગ્યે જ મળે અધવસ કોકની ને કોકની સાથે સંયોજાયેલો હોય જેમ કે હાઇડ્રોજન જે છે ઓક્સિજન સાથે સંયોજાયેલો હોય અથવા કાર્બન સાથે ઓકે ને હાઇડ્રોકાર્બન તો કાર્બન સાથે સંયોજાયેલો હોય તો નીચેના લેયરમાં તમે જુઓ તો ભાગ્યે જ મળે છે પોતાના શુદ્ધ સ્વરૂપમાં એઝ અ 2H2 બરાબર સૌથી વધારે ઉપરના layer માં હોય છે. પ્રમાણભૂત તાપમાન અને દબાણ પર હાઇડ્રોજન એટલે કે અમુક તાપમાને અને દબાણ પર હાઇડ્રોજન બિન ઝેરી છે અધાતુ ગુણધર્મ ધરાવે છે ગંધહીન સ્વાદહીન રંગહીન અને અત્યંત દહનશીલ દ્વિપરમાણુ વાયુ છે દ્વિપરમાણુ એટલે h એકલો હશે નહીં h2 હોય h2 હોય એટલે દ્વિપરમાણીય રહેલો છે બીજી વસ્તુ અત્યંત દહનશીલ છે હવે આપ જાણો છો કે ઓક્સિજન જે છે ને દહન માટે જરૂરી વાયુ છે એ તે હાઇડ્રોજન પોતે દહનશીલ છે તો ઓક્સિજન ની હાજરીમાં હાઇડ્રોજન નું જે છે દહન કરવામાં આવતું હોય છે અને પુષ્કળ પ્રમાણમાં ઊર્જા પ્રાપ્ત થાય છે ઈવન એવું કહેવાય છે કે ન્યુક્લિયર બોમ્બ હોય ને એનાથી પણ ઘાતક હાઇડ્રોજન બોમ્બ સાબિત થતા હોય છે હાઇડ્રોજન બળતણ ઓક્સિજન સાથે દહન કરવામાં આવે ત્યારે શૂન્ય ઉત્સર્જન કરતું બળતણ છે હવે આપણે કીધું કે ઓક્સિજન જે છે એની હાઇડ્રોજન નું દહન કરવામાં આવશે તો શું મળશે આમાં તરીકે એટલે કે પાણી મળે વિચાર તો કરો આપણી બાઇકમાં જે છે આઈસી એન્જિન અથવા તો વોટ એવર કાર છે બસ છે જ્યારે હાઇડ્રોજન એન્જિનમાં આવી જશે તો હાઇડ્રોજન ઇનપુટ કરશે તો એમાં ઉત્સર્જન તરીકે પાણી મળશે અને શુદ્ધ પાણી હશે સો હવે એમાંથી ગ્રીન હાઉસ ગેસીસ તો ઉત્સર્જન થતા નથી પર્યાવરણ માટે પણ કેવું હશે ખૂબ જ સારું ફીલ હોય છે એનો ઉપયોગ બળતણ કોષ અથવા તો આંતરિક દહન એન્જિન જેને આપણે આઈસી એન્જિન કહીએ ઇન્ટરનલ કમ્બશન એન્જિન એમાં થઈ શકે છે ઘણી વખત કીધું ને હમણાં કરંટમાં આવતું હોય કે હાઇડ્રોજનથી ચાલતી બસ બનાવી છે હાઇડ્રોજનથી ચાલતી કાર ડેવલપ થઈ રહી છે તો આઈસી એન્જિન એનો ઉપયોગ થઈ શકે હાઇડ્રોજન નો ઉપયોગ એમાં અવકાશયાન પ્રપોઝલ સિસ્ટમ હોય છે સ્પેસ ના માં એમાં એઝ અ ફ્યુલ તરીકે પણ કરવામાં આવતું છે લાઈક કાયોજેનિક એન્જીન માં એમાં કરે છે ને હાઇડ્રોજન ની ઉત્પત્તિ તો કે તે બ્રહ્માંડમાં સૌથી વધારે પડતું પ્રચુરત માત્રામાં મળી આવતું તત્વ છે સૂર્ય અને અન્ય સ્ટાર તારાઓ રહેલા છે હાઇડ્રોજન થી બનેલા છે તમે આ બધી થિયરી સમસં તે આવે કે આપણે જ્યાં સૂર્ય જોઈએ છે અન્ય સ્ટાર રહેલા છે બરાબર તો આની અંદર હાઇડ્રોજન પુષ્કળ માત્રામાં હોય અને હાઇડ્રોજન અને હાઇડ્રોજન જોડાશે એટલે શું બને હિલિયમ બને હિલિયમ બને અને હિલિયમ બને તો આમાંથી આને કહેવાય છે આપણે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવાય ન્યુક્લિયર સંલયન બે પ્રકારની પ્રક્રિયા એક વિખંડન હોય આ યુરેનિયમ બને વિખંડન કરે અને હાઇડ્રોજન શું કરે સંલયન કરે તો હિલિયમ બને તો આ સંલયન પ્રક્રિયામાં જે ઉર્જા ઉર્જા મુક્ત થાય ને એ વિખંડન કરતા ખૂબ જ વધારે હોય છે તો જે અવકાશીય પદાર્થો સૂર્ય છે અને તારા રહેલા છે એમાં કઈ પ્રક્રિયા થાય છે ન્યુક્લિયસ સંલયન તો ઉર્જા કેવી હશે ખૂબ જ વધારે હોય છે ખગર શાસ્ત્રીનો અંદાજ છે કે બ્રહ્માંડમાં જોવા મળતા નેવું ટકા પરમાણુ હાઇડ્રોજન પરમાણુઓ છે બ્રહ્માંડમાં જે અન્ય તારા રહેલા છે સ્ટાર રહેલા છે એમાં જે પણ પદાર્થો જોવા મળે છે પરમાણુઓ છે એમાંથી નેવું ટકા પરમાણુ લગભગ સેવાથી બનેલા છે હાઇડ્રોજનથી જ બનેલા છે એટલે માટે તેમાં હાઇડ્રોજન હાઇડ્રોજન ભેગા થાય હિલિયમ નિર્માણ થાય છે અને ઉર્જા જે છે અન્ય કોઈ પણ તત્વોની તુલનામાં મોટા ભાગના યોગિકમાં હાઇડ્રોજનનો ઘટક તરીકે સમાવેશ થાય છે જેમ કે આપણે જોયું ને કે હાઇડ્રો કાર્બન ઓક્સિજન હોય છે સો અન્ય અન્ય કે સાપેક્ષમાં જે હાઇડ્રોજન છે એ યોગિક તરીકે વધારે ઉપયોગી થાય છે યોગિક એટલે કે એની સાથે જોડાવવા એ પૃથ્વી પર હાજર હાઇડ્રોજનનું સૌથી સામાન્ય સંયોજન રહેલું છે આપણે જાણીએ છીએ હાઇડ્રોજનનું સૌથી સામાન્ય સંયોજન હોય તો એ પાણી છે પૃથ્વી પર મોટા ભાગનો હાઇડ્રોજન પાણી અને ઓક્સિજન સાથે એટલે કે પાણી અને ઓક્સિજન સાથે તથા સજીવ અથવા તો મૃત અથવા તો અશ્મિભૂત જે કાર્બન સાથે એટલે આ હાઇડ્રોકાર્બન કહીએ તે અને ઓક્સિજન સાથે એટલે કે H2O આ બે સ્વરૂપે પૃથ્વી પર સૌથી વધારે હાઇડ્રોજન જે છે મોટા ભાગનો હાઇડ્રોજન આમાં જોડાયેલો છે પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજન રૂપમાં હાઇડ્રોજન વિભાજિત કરી શકાય છે તો આની પર વાત કરી કે પાણી હોય સોરી ગાઈસ પાણી હોય તો એનું વિભાજન કરવામાં આવે છે ઉચ્ચ ઊર્જાની જરૂર પડે છે

એટલે મોટી ટેન્ક હોય ટાંકી હોય તો એમાં હાઈ પ્રેશર છે એવું ન હોય કે આમ નળી જોડે હાઇડ્રોજન ભરી દે ખૂબ જ ઊંચા દબાણથી જે છે હાઇડ્રોજન ટેન્કમાં અંદર જાવ અંદર મોકલવામાં આવતો હોય છે અને એઝ અ વાયુ સ્વરૂપે જે છે ટેન્કમાં સ્ટોર કરવામાં આવે ઈવન પ્રવાહી સ્વરૂપે પણ સ્ટોર કરાય છે ખાસ કરીને તો ક્રાયોજેનિક તાપમાન જરૂરી હોય છે કારણ કે વાતાવરણના દબાણ એટલે કે 1 એટીએમ છે ને વાતાવરણનું દબાણ કહેવાય એટમોસ્ફિયરિક પ્રેશર 1 એટીએમ એના ઉપર હાઇડ્રોજન નું ઉત્પલ બિંદુ છે -252.8 ડિગ્રી સેલ્સિયસ સો ક્રાયોજેનિક તાપમાને લઈ જવામાં આવશે એટલે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત પામે અને હાઇડ્રોજન એઝ અ લિક્વિડ અથવા તો પ્રવાહી સ્વરૂપે સ્ટોર કરી શકાય હવે ઘનની સપાટી પર કેવાય ને અધિશોષણ દ્વારા અથવા તો ઘન પદાર્થોની અંદર જે છે સંગ્રહ કરી શકાય અને સમજો તો સિમ્પલ સમજો ઓલું કે પાણીને ઉઢોરાણ હોય તો આપણે કેવું સ્પોન્જ રાખી તો તરત પાણી શોષી લેશે બસ એ જ રીતે

અને એનાથી જ આ ઇંધણ ઇંધણને ટકા સ્વચ્છ છે કારણ કે પાણી એ નુકસાનકારક હોય નહીં હાઇડ્રોજન એ શૂન્ય ઉત્સર્જિત ઇલેક્ટ્રિક વાહનોમાં ઇંધણ કોષોની શક્તિ સ્થાનિક ઉત્પાદનની ક્ષમતા ઇંધણ કોષોની ઉચ્ચ કાર્યક્ષમતાને કારણે વૈકલ્પિક બળતણ માનવામાં આવે છે એટલે એસ કમ્પેર ટુ અધર લાઈક ફ્યુલ પેટ્રોલની છે એની સરખામણીમાં હાઇડ્રોજનમાંથી જે એનર્જી મળે છે એ વધારે એફિશિયન્ટ છે વધારે માત્રામાં મળી આવે છે તો એ પણ સહેલું બનશે

ત્રણ ઘણો કાર્યક્ષમ છે જવા દો કઈ જરૂર નહીં હા હાઇડ્રોજન આંતરિક દહન એન્જિન માટે બંધ તરીકે કાર્ય કરી શકે છે આઈસી એન્જિન કીધું ને કે આ બસ કારમાં માં એમાં પરીક્ષણ થતા હોય કે એનાથી ચાલશે કે નહીં હાઇડ્રોજન થી સો એની અંતર્ગત જે છે આઈસી એન્જિન હોય છે તો એમાં જે છે હાઇડ્રોજન યુઝ કરી શકાય છે એક ગેલન એટલે કે 2.8 કિલોગ્રામ ગેસોલિન માંથી જે ઊર્જા પ્રાપ્ત થાય છે એ 1 કિલો હાઇડ્રોજન માંથી ઊર્જા પ્રાપ્ત થાય છે ને બરાબર હોય

જે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જેને આપણે જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ કહીએ છીએ અને એવી છે છે એક એક ભોજન મિડ ડે કહીએ ને એ સહિત વિવિધ વિવિધ ડેવલપમેન્ટ આવે તો સરકારી યોજના હેઠળ બે હજાર ચોવીસ આવે ત્યાં સુધીમાં લગભગ શાળાઓમાં આ ફર્ટીફાઈડ રાઈસ વિતરણની જાહેરાત કરી છે તો પીડીએસમાં આપણે રાશનની દુકાન કહીએ તે છે મિડ ડે મીલ સ્કીમ છે બરાબર છે તો કે મધ્યાહન ભોજન છે આના સિવાય શાળામાં અથવા તો અન્ય યોજનાની અંતર્ગત બે હજાર ને ની સાલ આવે ત્યાં સુધીમાં બધાની અંતર્ગત જે છે ફોર્ટિફાઈડ રાઈસ જે છે આપવાની જાહેરાત જે છે પ્રધાનમંત્રીએ કરેલી છે હવે ઘોષણાનું મહત્વ શું છે શા માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થશે તો દેશમાં મહિલાઓ અને બાળકોમાં ખાસ કરીને કુપોષણનું સ્તર ઘણું ઊંચું છે અને એથી આ યોજના આ જાહેરાત મહત્વપૂર્ણ બને છે તો એક તો તમને ખબર પડી જ ગઈ અહીંથી કે કુપોષણનું સ્તર ઘટાડવા માટેની યોજના છે એનો મતલબ જે ફોર્ટીફાઇડ રાહસ તેમાં પોષણ કેવું હશે વધારે આવશે આજ તો અહીંથી તો આખી ખબર પડી જ ગઈ તો ખાસ કરીને મહિલા મહિલાને બાળકોમાં કુપોષણની સમસ્યા દૂર કરવાના ઉદ્દેશ્ય યોજના શરૂ કરાઈ છે ખાદ્ય મંત્રાલય જે રહેલું છે એના જણાવ્યા અનુસાર દેશની દર બીજી મહિલા દેશની દર બીજી મહિલા એનેમિયાથી પીડાય છે અને દેશ દેશનું દર ત્રીજું બાળક જે રહેલું છે મિત્રો એ અવિકસિત અથવા તો ઠીંગડાપણાથી પીડાય છે તો જે કોઈને કોઈ ક્ષેત્રે કહેવાય ને કે દેશમાં કુપોષણ સમસ્યા ખૂબ વધારે જોવા મળે છે એને કંટ્રોલ કરવા માટે આ યોજના જે છે ખૂબ જ અથવા તો ઘોષણા જે છે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એટલે કે ભૂખમરાની અંતર્ગત ટોટલ એકસો ને સાત દેશો ભારત ચોરાણું માં સ્થાને છે અને એની સાથે જ ભારત ગંભીર કેટેગરીમાં આવે છે ગંભીર કેટેગરીમાં છે તો જો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જે છે એમાં પણ ચોરાણું માં ક્રમે છીએ સો દેશમાં ભૂખમરો ખૂબ જ વધારે છે અને બીજી વસ્તુ તમને ખબર તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ આવે તો સત્તર ગોલ રહેલા છે આ ગોલ ની અંતર્ગત એક સમાવેશ છે કે ભૂખમરો સમાપ્ત કરવો તો બે હજાર ત્રીસ સુધીમાં આ ગોલ સમાપ્ત પ્રાપ્ત કરવાના છે તો ક્યાંક ને ક્યાંક ભૂખમરો ઝીરો બનાવવા માટે પણ આ ઘોષણા મહત્વપૂર્ણ સાબિત થશે ગરીબ મહિલાઓને ગરીબ બાળકોમાં કુપોષણ અને આવશ્યક પોષણ તત્વોનો અભાવ તેમના વિકાસનો મુખ્ય અવરોધ છે પેશ પોષણ વાળો ખોરાક જે છે એ યોગ્ય સમયસર એને મળતો નથી એટલા માટે તો એક કુપોષણથી પીડાતા હોય છે તો આને સોલ્વ કરવું જરૂરી બની જાય છે આ યોજના કેટલા બાળકો કેટલા બાળકોને યોજનાથી કેટલા બાળકોને લાભ થશે તો NFSM નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 છે એના મુજબ આ યોજના હેઠળ 300 લાખ ટન થી વધુ ચોખાનું વિતરણ કરવામાં આવશે જો ટાર્ગેટ જોજો

તો આના જે યોજનાઓ છે કુપોષણ માટે કહેવાય કે યોજના છે કે એને દૂર કરવા માટેની યોજના રહેલી છે તેમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ બે ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ લાખ ટન ચોખા ફાળવવામાં આવેલા છે તો ટોટલ બે હજાર ચોવીસ સુધીમાં ત્રણસો લાખ ટન ની વાત છે બે હજાર એકવીસ બાવીસ માં ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ લાખ ટન જે છે ચોખા ઓલરેડી ફાળવી પણ દીધેલા છે. હા ફોર્ટિફિકેશન હોય છે શું ફૂડ સંવોધન કહેવાય કોને તો દેશમાં ખોરાક માટેના ધોરણો નક્કી કરતી એક સંસ્થા છે જે પણ આપણે ખોરાક કહીએ ને કેટલા પોષક તત્વો છે કેટલા ખનીજ તત્વો છે કેટલા વિટામિન છે એનું ધોરણ નક્કી કરતી એક સંસ્થા છે એનું નામ છે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેને એફ એસ એઆઈ કહીએ છીએ એફએસએસ એઆઈ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો એફએસએસસીઆઈ મુજબ ફોર્ટિફિકેશન એટલે શું થાય છે ખોરાકનું ફોર્ટિફિકેશન સો સમજજો ખાસ કે કોઈ અનાજ હોય છે કોઈ અનાજ હોય છે જેમ કે આપણે લીધા ચોખા તો ચોખાને પોષણયુક્ત બનાવવા હોય ધારો કે એમાં પોષણ તો છે પણ હજી વધારે પોષણયુક્ત બનાવવા હોય તો એમાં કાળજીપૂર્વક જરૂરી પોષક તત્વ એટલે કે વિટામિન્સ અને ખનિજ તત્વોની માત્રા વધારવાની પ્રક્રિયા છે હવે પ્રશ્ન કે ચોખા કેમ તો તમે ભારતનો ભૂગોળ વાંચો ને મિત્રો તેમાં મળે છે કે ચોખા ભારતમાં સૌથી વધારે ખોવાતો ખોરાક રહેલો છે અનાજ રહેલું છે તો ચોખા ની અંતર્ગત તમે જો આને ફોર્ટીફાઇઝ કરે એટલે શું કરે કે ચોખા ની અંદર ઉપર થી એમાં પોષક તત્વો ખનિજ તત્વો અને વિટામિન્સ ઉમેરે ચોખા લેવાના એમાં વિટામિન્સ અને પોષક તત્વો ખનિજ તત્વો ઉપર થી ઉમેરે એટલે ચોખામાં ખૂબ જ વધારે ખનિજ અર્થાત પોષક તત્વો વિટામિન આવી ગયા હવે એ ખોરાક જે છે ખાવામાં આવે તો જે તે શરીરમાં જે તે વ્યક્તિને કુપોષણની સમસ્યા હોય તો ધીરે ધીરે શું થશે દૂર થશે તો સિમ્પલમાં કહીએ કે ફોર્ટિફિકેશન એટલે સિમ્પલ કે જે અનાજ હોય એની ઉપર બહારથી એમાં વિટામિન્સના ખનિજ તત્વ ઉમેરવામાં આવે તેનો ઉદ્દેશ્ય પૂરા પાડવામાં આવતા અનાજની પોષણ ગુણવત્તામાં સુધારો કરવાનો અને ઓછામાં ઓછું જોખમ સાથે ગ્રાહકોને આરોગ્ય લાભ પહોંચાડવાનો રહેલો છે સો પૂરેપૂરું પોષણયુક્ત ખોરાક આપો પ્લસ ગ્રાહકોના આરોગ્યને પણ ફાયદો થાય કારણ કે કુ પોષણની સમસ્યા દૂર થશે તેઓ કંઈક આનો ઉદ્દેશ રહેલો છે તો ખાદ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આહારમાં વિટામિન અને ખનીજનું પ્રમાણ વધારવા માટે કહેવાય કે ફોર્ટિફિકેશન પ્રોત્સાહન આપવું એક સારું પણ છે એનું કારણ છે કે કુપોષણને દૂર કરવા માટે અન્ય કરતાં આ સ્કીમ સહેલી પડે છે બીજી વસ્તુ કે સસ્તી પણ છે અને આનું નુકસાન કંઈ વધારે આવશે નહીં આજ સો શું થશે કે સરળ છે સીધી છે અને દરેક વ્યક્તિ સુધી એનો પહોંચાણ પણ પડી રહી છે હવે એફએસએઆઈ દ્વારા રજાઈ ધોરણો અનુસાર હવે એક કિલો તમે ફોર્ટિફાઈડ રાઈસ લ્યો છો

પછી વિટામિન બી ટ્વેલ્વ હશે આના સિવાય તમે જોવો ને તો અહીં એક ખાસ લખી જ નાખજો વિટામિન એ હશે ઝિંક હશે ખાસ ઝિંક વિટામિન એ પછી બી સીઝ આવશે વિટામિન બી વન પછી આવશે ટુ થ્રી સિક્સ તો એક બે ત્રણ ત્રણ દુ છ છન છ બાર તો વિટામિન બી ટ્વેલ્વ બરાબર તો આ અલગથી જે છે આ બધું એમાં ઉમેરવામાં આવતું હોય છે એના પછીનો એક ટોપિક જોઈએ તો તિવા જનજાતિ અને વાંચુ આ ફેસ્ટિવલ સો વાંચુ ફેસ્ટિવલ જે છે એ તિવા આદિવાસીઓ દ્વારા સારા પાકના પ્રસંગે ઉજવવામાં આવે છે તો વાંચુ આ ફેસ્ટિવલ શા માટે છે તો કે સારો પાક આવે તો એ ઉત્સવ એના માટે જે છે આ ફેસ્ટિવલ જે છે તિવા જનજાતિ ઉજવે છે આ તહેવાર પણ સમુદાયના લોકો તેમનો પરંપરાગત પોશાક તમે છો એનો પરંપરાગત પોશાક રહેલો છે અને નૃત્ય ગીત અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવે છે સો જે જે પોતાના પરંપરાગત છે એને ધ્યાનમાં રાખી અને એક ફેસ્ટિવલ કરે છે વિપુલ પાક માટે પ્રકૃતિની મહાન શક્તિની કૃપાને માને છે એટલે કે આ લોકો એવું કહે છે કે પ્રકૃતિ એક મહાન શક્તિ રહેલી છે અને એની ઈચ્છા હશે બરાબર એના આશીર્વાદ હશે તો જ વિપુલ પાક મળવાનો છે વધારે પાક મળવાનો છે અને પ્રકૃતિના મહાન શક્તિના રૂપે તેઓ માને છે તેઓ ડુક્કરની ખોપરીઓને હાડકાઓને દેવી દેવતા તરીકે સ્થાપિત કરી અને માને છે કે તેઓ પેઢીઓ સુધી તેનું રક્ષણ કરે છે પોતાનું કલ્ચર કલ્ચર રહેલું છે 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 ભારત છૂટ છૂટ આપે આપે ભારતનું કે એના મુજબ જે જાળવી રાખે છે બરાબર તો એને આ રીતે કલ્ચર રહેલું છે તેવા જનજાતિને લાલુંગ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું બીજું નામ થઈ ગયું લાલુંગ હવે કયા કયા રાજ્યમાં ખાસ કરીને જનજાતિ જોવા મળે છે તો આપણે નોર્થ ઇસ્ટ કહીને એઈટ sister સિક્કિમ ને લઈએ તો અને આસામ અને મેઘાલય નું ક્ષેત્ર છે ને india ની મૂળ સ્વદેશી સમુદાય છે તો મૂળ કયું રાજ્ય છે આસામ અને મેઘાલય તો પ્રશ્ન આવે તો આસામ અને મેઘાલય જ જવાબ આવશે આના સિવાય અન્ય રાજ્યમાં પણ થોડા ઘણા અંશે જોવા મળે છે એક છે અરુણાચલ પ્રદેશ અને એક છે મણિપુર તો ટોટલ ચાર રાજ્ય પણ ફંડામેન્ટલી તમે જો તો બે રાજ્ય આસામ મેઘાલય અને અન્ય કેટલાક ભાગમાં વસવાટ કરે છે એ છે અરુણાચલ પ્રદેશ અને મણિપુર એના પછીનો ટોપિક જોઈએ તો કેટલ આઇલેન્ડ હવે કઈ જગ્યાએ લોટેડ લોકેટેડ છે એની વાત કરીએ તો કેટલ આઇલેન્ડ હીરાકુંડ જળાશયમાં સ્થિત ત્રણ ટાપુઓમાંનો એક છે હવે પ્રશ્ન આ હીરાકુંડ ક્યાં છે તો કે ઓડિશા રાજ્યની અંતર્ગત મિત્રો આવે છે મહાનદી મહાનદી તો આ મહાનદીને એક જમાનામાં ઓડિશાનો શોક કહેવાતી પૂર્વ આવતું ને એટલે તો એને કંટ્રોલ કરવા માટે એક ડેમ બનાવ્યો હતો નામ છે એનું હીરાકુંડ ડેમ તો હીરાકુંડ ડેમની અંતર્ગત ત્રણ ટાપુ છે એમાંનો એક છે કેટલ આઇલેન્ડ તાજેતરમાં શા માટે current છે તો કે ઓડીસા વન અને પર્યાવરણ મંત્રાલય એવું છે એને આ કેટલ island ની પસંદગી કરે છે કે હવે ત્યાં લોકો special ને જોવા માટે જઈ શકે છે એટલે કે જોવા લાયક સ્થળ તરીકેની પસંદગી જે છે કરવામાં આવે છે એટલા માટે current હતો આ ટાપુ ડૂબી ગયેલી ટેકરી છે એટલે કે એક જમાનામાં આ પર્વત હતો નાની એવી ટેકરી હતી પછી ડૂબી ગયેલ છે અને હિરાકુંડ ડેમ નિર્માણ પહેલા એક વિકસિત ગામ પણ અહીંયા હતું તો આખી history જોઈએ કે એક વિકસિત ગામ હતું એક ટેકરી હતી અને એને કેમ કેટલ આઇલેન્ડ નામ આપેલું છે તો એક નાની એવી સ્ટોરી આખી જોઈ લઈશું આપણે તો ઓગણીસો ને ના દાયકામાં મહાનદી ઉપર હીરાકુંડ ડેમનું નિર્માણ થયું જો ઓગણીસો પચાસ ના દાયકામાં થાય છે નદી યાદ રાખજો મહાનદી રાજ્ય છે ઓડિશા અને હીરાકુંડ ડેમનું નિર્માણ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે તેમના ગામોમાંથી વિસ્થાપિત થવા લાગ્યા ડેમ બનાવવાનું છે મોટું ડેમ છે તો લોકો એના ગામ છોડીને જવા લાગ્યા વિસ્થાપનના સમયે ગામ લોકો એના પશુઓ જે હતા એના સાથે ન લઈ જઈ શક્યા કારણ કે પોતાનું adjust કરવા માટે તો પશુઓને કેવી રીતે adjust કરવું એને લઈ જશે કા ને અને એના પશુઓ જે છે ગાય ભેંસ ને બધાને એમ નેમ લઈને ગામમાં છોડી દીધા અને બધા લોકો મનુષ્ય જે છે ગામ છોડીને જતા રહ્યા તો ત્યાં ત્યાં પશુ રહી ગયા હવે ડેમ નું નિર્માણ પછી આ વિસ્તાર ડૂબી જવા લાગ્યો સમજો ખાસ કે એક આવું ટેકરું છે આખો અને ગામની ગામ બધી વસે છે હવે આ ડેમ બનાવવાનું હતું આ ડેમ બનાવવાની વાત કીધું આ લોકો ભાગી ગયા ને બીજે ગામે રહેવા મંડ્યા પશુઓને અહીંયા મુકતા ગયા હવે જેમ જેમ ડેમ બનશે એમ પાણી તો સ્ટોર ને બધું થાતું થાશે તો તરત જ ગામના તમામ પશુઓ જે છે એક ઝાડસુગુડા જિલ્લાનો એક લખનૌ લખનપુર તાલુકો છે અને ત્યાં આમ છે તેલિયા ગામ છે કે આવું યાદ રાખવું જોઈએ ના કાં યાદ રાખવાની જરૂર નથી ખાલી એટલું યાદ રાખો કે ઓડિશામાં એક ગામ હતું એનું નામ છે તેલિયા અને ત્યાં એક પહાડ હતો નામ હતું એનું ભુજા પહાડ ભુજા ટેકરી હતી આ રીતે હવે પાણી ભરાય છે તો આસપાસના વિસ્તારમાં પાણી ભરાવા માંડ્યું આ રીતે તો અહીંયા જે ગામમાં ગાય ભેંસના રહેતા હતા એ બધાને ક્યાં મોકલી દેવા આ પહાડ ઉપર મોકલી દેવા તો હવે તમે જુઓ આ વિસ્તારમાં પાણી ભર્યું છે ટેક જેવામાં ટેકરી હતી હવે શું લાગે છે ખાલી ટાંકુ તો બુજા પહાડ ઉપર ચાલ્યા ગયા અને પછી પાણીની વિશાળ ચાલેથી ઘેરેલી જમીનનો એક ટુકડો જે છે આજે વિશાલ ને આસપાસ એક ટેકરી હતી અને પછી આસપાસ બધે પાણી ભરાઈ ગયું અને એ રીતે એ જે ટાપુ હતો જેનું નામ હતું ભુજા પેલા જે ભુજા પહાડ હતો ભુજા પહાડ અને ચારે બાજુ હીરાકુંડનું પાણી ભરાઈ ગયું અને એ રીતે આજે એક થઈ ગયું છે કેટલ આઇલેન્ડ મહાનદીમાં વારંવાર વિનાશક પૂર આવતું એટલે તો એને કહેવાય છે કે ઓડિશાનો શોક કહેવાતી ઓગણીસો ને સાત દસક મહાન એન્જિનિયર હતા એમ વિશ્વેશ્વરૈયા એના એના દ્વારા જે છે એના ઉપર એક ડેમ બનાવવાની અથવા તો બહુહેતુક યોજના જે છે એક કલ્પના કરવામાં આવી અને એને જ આપણે કહીએ છીએ હીરાકુંડ ડેમ અહીંથી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ એ છે કે ભારતનો સૌથી લાંબો ડેમ છે લોંગેસ્ટ ડેમ ઓફ ઇન્ડિયા તો મિત્રો અહીંથી કોમેન્ટ કરો છો તમારે અહીં એક તો કીધું કે ભારતનો સૌથી લાંબો ડેમ છે હીરાકુંડ તો હું તમને એ કહું છું કે એની લંબાઈ કેટલી છે આ લંબાઈ છે ને તમે કોમેન્ટ કરજો એની સાથે હજી એક ક્વેશ્ચન પૂછું છું તમને કે આ તો હીરાકુંડ ડેમ સૌથી લાંબો ડેમ આવ્યો એ જ રીતે મિત્રો એક્ઝામ માં કદાચ શક્ય છે કે ભારતનું સૌથી લાંબુ સરોવર કયું છે લાંબુ સરોવર કયું છે તો આ સરોવર મિત્રો તમે કોમેન્ટ કરજો અને કદાચ ન મળે તો જો તમને એક વિડિયો રહેલો છે YouTube ઉપર ICI ની સાઈટ ઉપર YouTube ચેનલ માં છે બરાબર એમાં ભારત તમામ સરોવર સમજાવેલા છે એમાં તમને એનો જવાબ મળશે સો એ ભારત નું સૌથી લાંબુ સરોવર અને હીરાકુંડ ડેમ ની લંબાઈ બંને મિત્રો કોમેન્ટ કરીને જણાવજો તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ આજના લેક્ચરમાં તમને કઈ ડાઉટ ક્વેરી હોય તો આપ કોમેન્ટ કરી જણાવી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો તમારા મિત્રો સુધી પહોંચાડવાની કોશિશ કરો કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે જય હિન્દ